અહીં સંખ્યા આપેલી છે 24, તેનું આપણે અવયવ વૃક્ષ બનાવીએ તો 24 કયા ઘડિયામાં આવે છે? 4 6 24, 4 × 6 = 24. હવે 2 2 4, 2 2 4, અને 2 3 6. તો 24નું અવયવ વૃક્ષ આવી રીતે બનશે, 4 6 24, અને 4ના પણ 2 ભાગ પડશે, 2 2 4, અને 6ના ભાગ પડશે, 2 3 6, તો 3 2 6. હવે નવા અવયવ વૃક્ષ ઉપર જઈએ, 18નું અવયવ વૃક્ષ બનાવીએ. 18 કયા ઘડિયામાં આવે છે? 3 6 18, 3ના કોઈ ભાગ પડશે નહીં, પણ 2 3 6, તો 18નું અવયવ વૃક્ષ બનશે 3 2 6 18. હવે આપણે નવા અવયવ વૃક્ષ તરફ જઈશું. હવે આપણે 28નું અવયવ વૃક્ષ દોરીએ, તો 28 2 ભાગ પડશે, 4 7 28, 2 2 4, અને 7ના કોઈ ભાગ પડશે નહીં, 7ના અવયવ પડશે નહીં, તો 4 7 28, અને 2 2 4, તો 28ના અવયવ થશે 2 × 2 × 2, 2 2 4 7 28, અથવા 7 2 14 28. 32નું અવયવ વૃક્ષ દોરીએ, તો 4 8 32, 4ના પણ 2 ભાગ પડશે, 2 2 4, 2 2 4, 8ના ભાગ પડશે, 2 4 8, અને અહીં પણ 4ના 2 ભાગ પડશે, 2 2 4, જોજો 2 2 4 2 8 2 16 2 32, તો 32નું અવયવ વૃક્ષ આ રીતે દોરી શકાય. નવા પ્રશ્ન ઉપર જઈશું, 50નું અવયવ વૃક્ષ દોરીએ, તો 50 10 × 5, 50 10 5 50, 5ના નહીં ભાગ પડે, 10ના 2 ભાગ પડશે, 2 5 10, તો 2 5 10 5 50, અથવા 5 5 25 2 50. નવા પ્રશ્ન ઉપર જઈશું, 72નું અવયવ વૃક્ષ દોરીએ, તો 72ના 2 ભાગ પડશે, 9 8 72, 9ના પણ 2 ભાગ પડશે, 3 3 9, 8ના ભાગ પડશે, 2 6 8, અને 4ના પણ 2 ભાગ પડશે, 2 2 4, જુઓ 3 3 9 2 18 2 36 2 72, અથવા 2 4 2 8 24 72, આ રીતે 72નું અવયવ વૃક્ષ દોરી શકાશે. હવે આપણે 99નું વૃક્ષ બનાવીએ, તો 99 11 99 99, 11ના ભાગ પડશે નહીં, 3 3 9, 3 3 9 × 11 = 99, 11 3 33 99. આગળનો પ્રશ્ન જોઈએ, 80નું
અવયવ વૃક્ષ બનાવીએ તો 10, 8, 80, 2, 5, 10 આઠના બે ભાગ પડશે 2, 4, 8 અને 4ના પણ બે ભાગ પડશે 2, 2, 4 2, 2, 4, 2, 8, 5, 40, 2, 80 2, 5, 10, 2, 20, 2, 40, 2, 80 હવે આપણે 100નું અવયવ વૃક્ષ દોરીશું 100 કયા ઘડિયામાં આવે છે તો 10 દાન 100 10 એટલે 2, 5, 10 2, 5, 10 તો 2, 5, 10, 2, 20, 5, 100 5, 2, 10, 5, 50, 2, 100 81નું અવયવ વૃક્ષ દોરીશું તો 81 કયા ઘડિયામાં આવે છે 9, 9, 81 9ના બે ભાગ પડશે 3, 9 3, 9 3, 9, 27, 81 3, 9, 27, 81 તો હું માનું છું તમને અવયવ વૃક્ષ દોરતા આવડી ગયું હશે મળીશું આવતા તાસમાં આભાર થેન્ક યુ ધન્યવાદ આવજો